સુરત ખાતે પાંડેસરા પ્યુઝ પોઈન્ટ પાસે પાલિકા દ્વારા ખાડો ખોદી ચાલતો હોવાથી ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. પાલિકા કમિશનર ટ્રાફિકમાં ફસાયા. હાલ વરસાદી માહોલના કારણે પાણી ભરાવાના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. તો બીજા તરફ પાંડેસરા પ્યુઝ પોઈન્ટ પાસે પાલિકાના કામ અર્થે ખાડો ખોદાયો હોવાથી ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. ટ્રાફિકના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એમાં પણ સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબ જાતે ટ્રાફિકમાં ફસાયા હતા. લોકોને કામધંધે જતાં મોડું થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. શહેરની ટ્રાફિક પોલીસ અને પાલિકા માટે માથાના દુખાવા સમાન છે. ટ્રાફિકને નાથવા પાલિકા અને પોલીસ દ્વારા પાર્કિંગ પોલિસીને અમલમાં મુકાઈ છે. ત્યારે અહીંયા એફઓપીના જવાનો દ્વારા ટ્રાફિક કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અહીંથી પસાર થતા લોકો દ્વારા એમને સહયોગ આપતા નથી. આ પોઈન્ટ ઉપર ખાસ કરીને પોલીસની પણ જરૂરત છે. અને સાથે સાથે હું સુરત મહાનગરપાલિકાને પણ કહેવા માંગીશ કે જે કામો આ ટ્રાફિકને નડતા હોય છે અને ચાર રસ્તા પર હોય છે, તે જે કામો તે ઇન્વેસ્ટમેન્ટ કરતા આવ્યા છે, તેવા કામોને તેઓ દ્વારા રાત્રિના સમયે કરવા જોઈએ, કે જેથી કરીને આટલા ટ્રાફિક થાય નહીં. અને સાથે કહેવા પણ માંગીશ, સુરત શહેરની જનતાને અપીલ કરવા માંગીશ, જે પ્રમાણે મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા છે, તેવી જ રીતે આપણા સુરત મહાનગરમાં પણ આટલી ટ્રાફિકની સમસ્યા વધતી જ રહી છે. તેથી તમામ નાગરિકોને મેં વિનંતી કરવા માંગીશ કે જે પણ આપણે કામે જઈ રહ્યા છે તો વ્હીકલનો ઉપયોગ નહીવત કરો, અને જ્યાં પણ એસટી બસ સુરત મહાનગરપાલિકા દ્વારા અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બસોનો આપવામાં ફાળવવામાં આવી રહ્યો